ધોરણ 10ના આગળના લેક્ચરમાં આપણે અલંકાર જે છે એ શીખતા હતા. તો અલંકાર જે છે એની આપણે મુખ્ય સમજૂતી મેળવી હતી. તો અલંકાર જે છે એ કોને કહેવાય, તો આપણે એકવાર ફરી પાછી નજર જે છે એ શીખેલા અલંકાર ઉપર કરીએ કે જેના વડે સાહિત્ય કૃતિની શોભા જે છે એમાં વધારો થાય એને અલંકાર કહેવામાં આવે છે. તો આ થઈ એની મુખ્ય સમજૂતી. ત્યારબાદ અલંકાર જે છે એના મુખ્ય બે પ્રકાર છે, એક શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર. એમાં શબ્દાલંકાર જે છે એના મુખ્ય બે પ્રકાર છે કે વર્ણાનુપ્રાસ અલંકાર અને પ્રાસ સાંકળી. પ્રાસ સાંકળી જે છે એને બીજા આંતરપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ બે અલંકારની આપણે સમજૂતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે જોયું કે અર્થાલંકાર જે છે એના મુખ્ય 10 પ્રકાર છે કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર, અતિશયોક્તિ અલંકાર, શ્લેષ અલંકાર, સજીવારોપણ અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર, અનન્વય અલંકાર અને છેલ્લો યમક અલંકાર કે જેને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયા એના મુખ્ય પ્રકાર. ત્યારબાદ આપણે જોયું હતું કે એકનો એક વર્ણ, વર્ણ એટલે અક્ષર, વારંવાર પુનરાવર્તિત થતો હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. જેમ કે સાગરે ભાસતી ભવ્ય ભારતી, તો આપણે વર્ણાનુપ્રાસ અલંકારમાં શીખા કે કોઈ પણ આપેલી કાવ્ય પ્રવૃત્તિ છે એના દરેક શબ્દ નહીં પણ આપેલા શબ્દો જે છે એનો પહેલો અક્ષર બે અથવા બેથી વધારે વાર એકનો એક અક્ષર આવતો હોય તો એ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ત્યારબાદ જોયું પ્રાસ સાંકળી અલંકાર. તો પ્રાસ સાંકળી અલંકાર કોને કહેવામાં આવે છે, તો કે કોઈ પણ કાવ્ય પંક્તિ જે છે એની મધ્યમાં એટલે વચ્ચે કોઈ પણ કાવ્ય પંક્તિ એક હોય તો એના બે ચરણ હોય અને કાવ્ય પંક્તિ બે હોય તો એના ચાર ચરણ હોય. તો કાવ્ય પંક્તિના પહેલા ચરણનો છેલ્લો અક્ષર અને બીજા ચરણનો પહેલો અક્ષર એ બેની વચ્ચે મધ્યમાં પ્રાસ રચાય એને પ્રાસ સાંકળી એવા નામથી ઓળખવામાં આવે છે. કેવી રીતે, તો કે જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. તો દીશ અને શીશ બંને વચ્ચે આંતરપ્રાસ રહેલો છે કે જેનાથી આંતરપ્રાસ એવા અલંકારથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ અર્થાલંકારના મુખ્ય આપણે ત્રણ પ્રકાર જોયેલા. પહેલો પ્રકાર છે કે ઉપમાલંકાર કે જેની સરખામણી કરવામાં આવે કોની સાથે, તો કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે. એક વસ્તુ, એક પદાર્થ કે કોઈ વ્યક્તિ બીજા જેવી છે, આના જેવી લાગે છે, જેવો જેવી જેવું જેવા શબ્દો દ્વારા જોડવામાં આવે તો એ ઉપમા અલંકાર કહેવાય. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું શોભે છે, બરોબર. તો આ થયો ઉપમા અલંકાર. ત્યારબાદ આપણે આગળ જોયું કે રૂપક અલંકાર. રૂપક અલંકાર કોને કહેવાય, તો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે કે બંને સમાન જ છે, કોઈ કોઈના જેવું નથી, બંને શું છે, એક જ છે. પહેલા ઉદાહરણમાં ઉપમામાં એમ જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું શોભે છે, તો એના એ ઉદાહરણને આપણે રૂપકમાં ફેરવું હોય તો દમયંતીનું મુખ ચંદ્ર છે, બરોબર. એકાબીજા જેવું કંઈ પણ છે નહીં, બે સમાન જ છે, બેની વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે એને રૂપક અલંકાર કહેવાય. ત્યારબાદ ત્રીજું હતું ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર જે છે એ કોને કહેવાય, તો કે ઉપમેય જે છે એ ઉપમાન હોવાની સંભાવના એટલે કે શંકા કરવામાં આવે કે આ જે છે એ આના જેવું છે, નહીં કે એક બાબત જે છે એને બીજાની સાથે જોડતા શંકા કરવામાં આવે કે હોઈ શકે એ આ વસ્તુ જે છે આના જેવી હોઈ શકે એવી શંકા કરવામાં આવે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે. જેમ કે હૈયું જાણે હિમાલય, સૂર્ય જાણે આગનો ઓરો, એટલે કે જાણે શબ્દથી ઉદાહરણ જે છે એની સમજૂતી આપવામાં આવેલી છે કે એક વસ્તુ જે છે એ બીજી વસ્તુ મેં જે છે ઉપમાન હોઈ શકે
એવી સંભાવના કરવામાં આવે છે. આટલે સુધી આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું હતું. આ થઈ આપણી પૂર્વ ભૂમિકા. હવે આપણે અર્થાલંકાર જે છે એનો મુખ્ય ચોથો અલંકાર જે છે નાજુક હોય, એકદમ કોમળ હોય તો
એના કરતા પણ લખી શકે તાવ એટલે કોઈ પણ વ્યક્તિ નું હોય શકે. અંગ જે છે એ કેવું છે તો ઉપમા મળશે કે જે છે નહીં ને વિશેષ પ્રમાણમાં બતાવવામાં આવ્યું હોય એટલે શું કહેવાય કે તિરે અલંકાર. એક ત્રીજું ઉદાહરણ જોઈએ. તલવારથી તેજ ધારી જો
તરીકે ઓળખવામાં
વર્ષા તમારી રાહ જોવે છે આપેલી વ્યાખ્યા શું હતી તો કે આપેલી બાબતમાંથી શ્રેણીમાં એક શબ્દ હશે જેના બે અર્થ થાય છે બરાબર ત્યારબાદ બીજું ઉદાહરણ છે સડક જે છે એ વસ્તુ કેવી છે તો કે નિર્જીવ છે સડકમાં દોડતી
બીજું ઉદાહરણ જોઈએ. વન એટલે કે જંગલ, વન પડખું ફરીને સૂઈ ગઈ. હવે સ્વન વનમાં એ સજીવ વસ્તુ, દરેક પ્રાણી હોય શકે, માણસ પણ હોય શકે. તો શું કહે છે કે વન એટલે કે જંગલ, જંગલમાં એટલી બધી શાંતિ છવાઈ ગઈ કે જેના લીધે એવું લાગે છે કે આ વન જે છે એ સૂઈ ગઈ. કે વન જે છે, જંગલ જે છે, કોને કહેવાય કે વૃક્ષો જે છે એ મારી અંદર એક સજીવ છે, પણ એ પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. એટલે સમગ્ર વન જે છે એ નિર્જીવ બન્યું છે, અને એનું સૂર એ નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોપણ કરેલું કહેવાય. તો આથી આપણો સજીવારોપણ અલંકાર, અને મુખ્ય આપણે ધ્યાન રાખવાનું કોને કહેવાય તો કે કોઈ નિર્જીવ વસ્તુ છે એમાં ચેતન તત્વો એટલે કે સજીવ વસ્તુ શું કરવામાં આવે, આરોપણ કરવામાં આવે કે સજીવ છે, તે અભિવ્યક્તિ કરવામાં આવે, તેને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. તો આપણે આ બે ઉદાહરણ જે છે એના દ્વારા આપણે સજીવારોપણ જે છે એની માહિતી મેળવી. Oui.
સરખામણી કરીને કશાની કલ્પના કરીને અભિવ્યક્તિ સધાય છે, પરંતુ સરખામણી કરવા અન્ય કોઈ બાબત ન મળે તો મૂળ બાબત એટલે કે તેવી રીતે પ્રયોજાય ત્યારે અનન્વય અલંકાર બને. શું કહે છે અનન્વય અલંકાર? અન્ય પેલા તો અલંકાર નું નામ જ એવું છે કે અનન્વય, એક વસ્તુ જે છે એ બીજા જેવી હોય છે, ન કરવાની કહેવાય. ક્યારેક કોઈ વાત જે છે એને આપણે સચોટતાથી કહેવી હોય પણ એના જેવી એની સાથે સરખામણી કરવા જેવું બીજું કઈ, કે આ વસ્તુ એટલી શ્રેષ્ઠ છે કે એમની સરખામણી કરવી છે તો એવું કઈ બીજું ન થતું નથી, સરખામણી કરવા યોગ્ય. પરંતુ સરખામણી કરવા અન્ય કોઈ બાબત ન મળે તો મૂળ બાબત એટલે કે જે વસ્તુ જે છે જેની સરખામણી કરવાની હોય બીજા સાથે એ મુખ્ય વસ્તુ જે છે એ પોતે જ છે. કેવી રીતે? તો કે ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ પહેલું, મા તે મા, બરોબર. આમાં મા જે છે એ રૂપમાં છે, બીજી મા જે છે રૂપમાં છે, છે એક જ વાત. માતા જે છે, મા એટલે માતા, એની આપણે સરખામણી બીજા કોઈ સાથે કરવી છે તો એની સરખામણી થઈ જ ન શકે, કેમ કે એવું આ દુનિયામાં કોઈ છે નહીં. તો મૂળ વસ્તુ જે છે એ અન્ય કોઈ વસ્તુ છે, એને શું કહેવાય? અનન્વય અલંકાર. કે જ્યારે આપણે સચોટતાથી કોઈ બાબત કહેવી છે પણ એમની સાથે સરખાવા યોગ્ય કોઈ પણ બાબત ન મળે તો મૂળ બાબત જે છે એ જ મૂકી દેવાય, તો એને શું કહેવાય? અનન્વય અલંકાર, મા તે મા. ત્યારબાદ બીજું ઉદાહરણ છે કે માણસ તે માણસ, માણસ તે માણસ, હિમાલય કે હિમાલય. કે એક વસ્તુ જે છે એ સરખામણી બીજા કશા સાથે ન કરી શકાય, છતાં પણ સરખામણી કરવા અન્ય કોઈ બાબત ન મળે ત્યારે મૂળ વસ્તુ જે છે એની સાથે સરખાવી જોઈએ, કેવો અલંકાર તરીકે કહેવાય? અનન્વય અલંકાર. હવે આપણે છેલ્લો અલંકાર જે છે એની સમજૂતી મેળવીએ. એક શબ્દ હોય એના બે કે બેથી વધારે અર્થ થતા હોય, એક કરતા વધારે અર્થ થતા હોય,
જેમ કે આપણે જોયું કે વરસાદ તમારી રાહ જોવે છે, એક વર્ષા એટલે વરસાદ અને બીજું વર્ષા એટલે હોય છે. એનું બીજું ઉદાહરણ જોયું કે રવિને પોતાના પગ ન ગમે તો ક્યાં જાય, તો એક રવિ એટલે શુક્રનું, બીજો રવિ એટલે સૂર્ય અને ત્રીજો રવિ એટલે રવિવાર. એક શબ્દના એક કરતા વધારે અર્થાતા હોય છે શબ્દકાર. અને યમક અલંકાર જે છે એમાં શું કહે છે કે એકનો એક શબ્દ બે વાર આપણે બે ના અર્થ અલગ કે ઉદાહરણ તરીકે જો ઉદાહરણ ફિલ્મ આ તપેલી તપેલી છે બરોબર. ઓલામાં એક શબ્દના બે એક કરતા વધારે આપેલા બે માં શબ્દ શું થાય તો પુનરાવર્તન પામે, કોઈ શબ્દ કે શબ્દખંડ પંક્તિમાં શું થાય કે પુનરાવર્તન પામે એટલે કે એક કરતા વધારે વાર આવે. એક તપેલી એટલે કોઈ વાસણ કોઈ પાત્ર અને બીજી તપેલી એટલે ગરમ છે. આ તપેલી તપેલી છે એનો મતલબ કે આ તપેલી ગરમ છે. અને બે ના અર્થ કેવા થાય છે તો કે અલગ અલગ થાય છે. બે શબ્દ સમાન છે પણ બે ના અર્થ જુદા જુદા. યમક અલંકાર અને શ્લેષ અલંકારમાં એક શબ્દ એક વાર અને જેના અર્થ જે છે એક કરતા વધારે વાર. ત્યારબાદ બીજું ઉદાહરણ છે જવાની તો આખરે જવાની છે. શું કહે છે એક જવાની એટલે જતી રહેવાની અને બીજી જવાની એટલે યુવાન. બે જવાની છે જો જવાની એટલે યુવાન આખર તો શું થવાની છે તો કે જતી રહેવાની છે. આપેલા બે શબ્દ જે છે એ સમાન છે પુનરાવર્તન થાય છે પણ બે ના અર્થ કેવા થાય છે તો કે અલગ અલગ. તો યો અલંકાર શું કહેવાય યમક અલંકાર બરોબર. તો આ થયા આપણા મુખ્ય અલંકાર કે 10 અને 2 જે છે એ 12 અલંકાર જે છે એની આપણે મુખ્ય સમજૂતી મેળવી. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે આગળના ગ્રામરના વિડીયો જે છે એની સમજૂતી વિડીયો દ્વારા મેળવીશું.